લોક વિજ્ઞાન ગોધરા અને ગુજકોસ્ટ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નાની નાની વિજ્ઞાનના વિષય ઉપર એક પ્રસ્તુતિ અમે તૈયાર કરી રહ્યા છે. એમાંની પ્રથમ પ્રસ્તુતિ એ ગરમ પાણીના ઝરણા અથવા ગીઝર ના ઉપર આપણે તૈયાર કરીએ છીએ અને પ્રસ્તુત કરીએ છીએ. પૃથ્વી ઘણા ખડકવાળા વિસ્તારોથી બનેલી છે. એમાં મુખ્યત્વે આપણે બે ભાગ કહીએ તો બાહ્ય સ્તરને પોપડો અથવા ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે અને અંદરના ભાગને કોર. હવે બાહ્ય ભાગ જે પોપડો છે એમાં પણ બે વિભાગ છે, આઉટર એટલે બહારનો પોપડો અને એના નીચે એક ખૂબ જ ગરમ જે નક્કર પથ્થરોનો સ્તરનો બનેલો હોય છે એને મેન્ટલ કહેવાય. હવે આવરણની નીચે આવેલું બાહ્ય કોર જે એક લો અને નિકલનું પ્રવાહી મિશ્રણ છે, પણ કોરનો જે અંદરનો ભાગ છે તે નક્કર ધાતુ છે અને કેટલીક વાર આ બંને કોર અને બહારનો પોપડો એના વચ્ચેનો એક જે વિભાગ છે એને મેગ્મા કહેવાય છે. ગરમ પીગળેલા પથ્થરનો આખું સ્તર છે જે વખત જતા અમુક જગ્યાએ પૃથ્વીની સપાટી સુધી આવે છે અને ફેલાય છે, જેને આપણે જ્વાળામુખી. પૃથ્વીનો આંતરિક ભાગ સૂર્યની સપાટી જેટલો જ ગરમ છે અને એનું તાપમાન લગભગ 10,000 ફેરનહીટ એટલે કે 5500 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. પૃથ્વીનો કોર એટલે કે મધ્ય ભાગ અને બાહ્ય પોપડા વચ્ચે ગરમ ખડકોનું લગભગ 3,000 કિલોમીટર જાડું પડ છે. સામાન્યત પૃથ્વીની સપાટી સ્થિર હોવાનું જણાય છે, પરંતુ તે ખરેખર સતત ખસતી રહે. તેના બાહ્ય શેલ ફરતા વિશાળ ખડકોના સ્લેબના બનેલા હોય છે. તે ફરતા જ હોય છે. તેને ટેક્ટોનિક પ્લેટો તરીકે કહેવામાં આવે છે. આ પ્લેટો પઝલની રમતની જેમ પૃથ્વીની સપાટી ઉપર ગોઠવાય છે અને પૃથ્વીની વિવિધ વિસ્તારોની વિશેષતાઓ આ પ્લેટોની મૂમેન્ટ અને કેવી રીતે ગોઠવણ થાય છે તેના ઉપર આધાર. કેટલીક પ્લેટો એકબીજા સાથે અથડાઈને એકબીજાની ઉપર ઓવરલેપ થઈને પહાડોનું નિર્માણ કરતી હોય છે, અને કેટલીક પ્લેટો સમુદ્રમાં ભોયતળિયા બનાવે છે જેનાથી ભૂકંપ કે સુનામી આવવાનું કારણ બને છે. ટેક્ટોનિક પ્લેટો દર વર્ષે સરેરાશ 1 ઇંચ જેટલી ખસતી હોય છે, લગભગ આંગળીના નખના વધવાની ઝડપ જેટલું એની ઝડપ હોય છે. હવે વાત કરીએ હોટ સ્પ્રિંગ અને ગીઝર. તો હોટ સ્પ્રિંગ એટલે ગરમ પાણીના ઝરણા કે ગીઝર, એ બંનેના મૂળિયા છે મેગ્મા સ્તરની નજીક. એની પાણી ગરમ હોય છે એની બે થિયરી છે. મુખ્યત્વે મેગ્મા સ્તર એ ઊંચા તાપમાને હોય છે અને એના લીધે પાણી ગરમ થાય છે. અને બીજી થિયરી હોય છે કે જે આ મેગ્મા સ્તરની નજીક રેડિયો એક્ટિવ સબસ્ટન્સીસ છે, તત્વો છે, એટલે થોરિયમ, રેડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એનાથી પાણી ગરમ થાય, જેના કારણે ભૂગર્ભ જળનું પાણીનું તાપમાન ઊંચું રહે છે, ગરમ રહે છે. વરસાદી પાણી તથા અન્ય રીતે જમીનમાં ઉતરેલું પાણી જેને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ, તે પૃથ્વીની સપાટીની હલચલ એટલે કે ટેક્ટોનિક મુવમેન્ટના કારણે બનેલી તિરાડોમાં જાય છે અને આ પાણી પૃથ્વીના મેગ્મા સ્તર સુધી પહોંચે છે અને મેગ્મા સ્તરના કારણે ગરમ થાય. દબાણ વધતા તે પૃથ્વી તરફ પાછો આવે છે અને ઝરણા સ્વરૂપમાં મળી આવે છે, જેને આપણે ગરમ પાણીના ઝરણા કે ઇંગ્લિશમાં હોટ સ્પ્રિંગ કહીએ છીએ. જ્યારે ટેક્ટોનિક મુવમેન્ટના કારણે પૃથ્વીના સ્તરમાં માત્ર તિરાડો જ નહીં પણ નાના મોટા ગાબડા પણ પડી શકે, જેમાં હોટ સ્પ્રિંગની જેમ ભૂગર્ભનું તાપમાન વધતા દબાણ ઊભું થાય છે અને આ પાણી પણ મોટી તિરાડો અને બનેલી ગુફાઓમાં જતું રહે છે. પરંતુ નાની ગુફા જેટલી જગ્યામાં આ પાણીની ગરમ પાણીની વરાળ પેદા થાય છે જે ભૂગર્ભમાં ખૂબ દબાણ ઊભું કરે, એના કારણે પાણી અમુક તબક્કે અમુક સમયે ખૂબ વેગમાં પૃથ્વીની સપાટી તરફ ફેંકાય છે અને જમીનની સપાટી પણ ઉપર હવામાં ઊંચે સુધી ફેંકાય છે, જેને ગીઝર તરીકે, અને દબાણ ઘટતા પાણી નીકળતું બંધ થઈ જાય. થોડા સમય બાદ ફરીથી જ્યારે ભૂગર્ભ આ તિરાડાઓ ભરાય
અને દબાણ પેદા કરે ત્યારે તે ફરીથી વેગમાં બહાર ફેંકાય છે, જે પાણીના ફુવારા જેવું પ્રતીત થતું છે. દુનિયામાં સૌથી ઊંચુંમાં ઊંચું ગીઝર અમેરિકામાં છે અને બીજા નંબરનું ઊંચું એ આઇસલેન્ડમાં છે, જે મેં પ્રત્યક્ષ રીતે જોયું છે. તે 60 ફૂટ સુધી હવામાં ઊંચે સુધી પહોંચે છે. ટેક્ટોનિક પ્લેટોની ધાર અથવા સીમાઓ એજીસ એકબીજા સાથે જુદી જુદી રીતે મળે છે. 3 મુખ્ય પ્રકાર છે આના આ મળવાના. એક છે ટ્રાન્સફર, બીજું છે કન્વર્જન અને ત્રીજું છે ડાયવર્જન. ટ્રાન્સફોર્મ પ્રકારમાં પરિવર્તન સમય સીમાઓ તો પ્લેટો એકબીજાથી વિપરીત દિશામાં આવે, જેનું કારણ ભૂકંપ છે અથવા જેની ઇફેક્ટ અસર છે ભૂકંપ. ભૂકંપ એના લીધે આવે ઇલેક્ટ્રોનિક પ્લેટો એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસી જાય. કન્વર્જન, જ્યારે સીમાઓ તો પ્લેટો એકબીજા તરફ આગળ વધે છે તથા દમણના કારણે એકબીજાની ઉપર ઓવરલેપિંગ થઈ જાય છે અને પર્વતમાળાઓની રચનાનું કારણ બને છે. અને જો કોઈ સમયે એક પ્લેટ બીજી પ્લેટની નીચે દબાણ કરે તો તે જ્વાળામુખીનું અથવા સુનામીનું પણ કારણ બની શકે. ડાયવર્જન સીમાઓ, પ્લેટો એકબીજાથી દૂર ખસે ત્યારે આવું થાય છે, ત્યારે એક નવી પ્લેટોની રચના થાય છે જે દરિયાની ભોંયતળિયા બનાવે છે. તો આ એક ટૂંકમાં આવી ઘટનાઓનું અથવા ગરમ પાણીના ઝરણાઓની, ગીઝરની અને જ્વાળામુખી અથવા ભૂકંપની જે વૈજ્ઞાનિક કારણો મેં સમજાવવા કોશિશ કરી છે. વધુ ડિટેલ્સમાં અમે પ્રસ્તુતિકરણ 2માં આપણે આકૃતિ અને નાની નાની ફિલ્મોથી રજૂ કરીશું કે આ ઘટનાઓ કેવી રીતે બની છે. આભાર. આશા છે કે આપણે સૌને સમજ પડશે અને ગમશે. તમે તમારા અભિપ્રાયો અમને જેમ બને તેમ જલ્દીથી ફોન દ્વારા અથવા લેખિતમાં અથવા ઈમેલ દ્વારા અથવા નીચે જે એડ્રેસ આપેલું છે એ દ્વારા અમને પાસોન કરી શકો છો, કે જેથી હવેની વધારે પ્રસ્તુતિઓમાં વધારે ડિટેલ્સમાં કેવી રીતે રજૂઆત કરી શકાય એની અમને વધારે સમજ મળે. થેન્ક યુ.